ચાર દોસ્તો ટેટ વન ટેટ ટુ પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે આજે થોડાક પ્રશ્નો પૂછવાનું મન થયું છે શું તમે એનએમએમએસ પરીક્ષા વિશે જાણો છો શું તમે પી એસ પરીક્ષા વિશે માહિતગાર છો નવોદય વિદ્યાલયનું વાક્ય શું છે પ્રાથમિક શાળામાં કેવા કેવા પ્રકારની પરીક્ષાઓ યોજાય છે ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો શું છે દોસ્તો આવા સેંકડો સવાલોના ઉત્તર તમને આજના વિડીયોમાંથી મળવાના છે તમારા માટે આજનો વિડીયો ખૂબ ખૂબ અગત્યનો છે પરીક્ષા નજીક છે તો એક પણ મિનિટનો સમયનો વ્યય ન થાય એ રીતે ઝડપથી આજનો વિડીયો આપણે શરૂઆત કરીએ દોસ્તો તમે પ્રથમ વખત જ જો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકનમાં ઓલ પ્રેસ કરશો જેથી કરીને તમને તમામ નોટિફિકેશન મળતા રહેશે દોસ્તો આ ચેનલની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાનું મટિરિયલ્સ આપવામાં આવે છે તમે એવા મિત્રોને પણ આ લિંક શેર કરીને એની મદદ કરી શકો છો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ શિક્ષક અભિયોગ્યતા કસોટી ટેટ વન ટેટ ટુ દોસ્તો થોડા દિવસ પહેલાં જ હમણાં એનએમએમએસ પરીક્ષાનું પરિણામ આવ્યું તો ટેટ વન અને ટેટ ટુના વિદ્યાર્થીઓને સવાલ થાય કે આ એનએમએમએસ શું છે આ પરીક્ષાનું આયોજન કોણ કરે છે તેમાં કેટલી શિષ્યવૃત્તિ મળે છે તો એને એ આજે આપણે વિગતે સમજીએ સૌથી પહેલો પ્રશ્ન છે એનએમએમએસનું પૂરું નામ જણાવો તો એનું પૂરું નામ છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ એનએમએમએસ પરીક્ષા કોના દ્વારા આયોજિત છે દોસ્તો આ પરીક્ષા એમએચઆરડી દ્વારા આયોજિત હોય છે એમએચઆરડીના કાર્યભારમાં ગુજરાતની અંદર આ પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ કરે છે પરંતુ શિષ્યવૃત્તિ એમએચઆરડી દ્વારા એને મળે છે રાજ્ય પરીક્ષા બોર્ડનું ધ્યેય વાક્ય શું છે તો એનું ધ્યેય વાક્ય છે સત્યમેવ જયતે હવે પાછો એ જ પ્રશ્ન થાય કે એનએમએમએસમાં કેટલી શિષ્યવૃત્તિ મળે તો આ શિષ્યવૃત્તિ જે વિદ્યાર્થી એમાં પરીક્ષા આપે છે પછી એમાં જે મેરિટમાં આવે છે એ મેરિટમાં આવનાર વિદ્યાર્થીને ધોરણ નવથી બાર સુધી ચાર વર્ષ સુધી પ્રતિમાસ એક હજાર રૂપિયા દોસ્તો જ્યારે પહેલાં એનએમએમએસ પરીક્ષા આજથી ત્રણ ચાર વર્ષ પહેલાં યોજાતી ત્યારે એના પ્રતિમાસ પાંચસો રૂપિયા હતા હવે એક હજાર રૂપિયા થઈ ગયા છે એટલે એક હજાર રૂપિયા પ્રતિ મહિના પ્રમાણે મળે છે એક વર્ષના બાર હજાર એમ કુલ અડતાલીસ હજાર રૂપિયા આ ચાર વર્ષમાં એને શિષ્યવૃત્તિ મળે છે જેથી કરીને તે આગળનો ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે છે ડ્રોપઆઉટનો રેશિયો ઓછો થાય છે એનએમએમએસ પરીક્ષાનું માળખું કેવું હોય છે દોસ્તો આ પરીક્ષાનું માળખું આપણી ટેટ વન ટુ કરતાં પણ થોડું મોટું છે અને એને જોઈએ નેવ પ્લસ નેવ એટલે એકસો એંશી ગુણનું આ કસોટી હોય છે નેવ ગુણ તાર્કિક કસોટીના હોય છે નેવ ગુણનું વિષય વસ્તુ પૂછવામાં આવે છે તો પાછો એ પ્રશ્ન થશે કે એનએમએમએસમાં નેવ ગુણના વિષય વસ્તુમાં શું પૂછવામાં આવે છે તો એને પણ આપણે જોઈ લઈએ તેમાં ધોરણ સાતના બંને સત્ર અને ધોરણ આઠના પ્રથમ સત્રમાંથી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન પૂછવામાં આવે છે એટલે ખૂબ મોટો અભ્યાસક્રમ એ આ બાળકોનો હોય છે હવે તમે એ વિચાર કરો કે આવા બાળકો ભવિષ્યમાં પરીક્ષા પાસ કરીને જ્યારે ટેટની પરીક્ષાની તૈયારી કરતા હશે ત્યારે કેટલા હોશિયાર અથવા વધારે આઈક્યુ ધરાવતા હશે એટલે ટેટ વન ટેટ ટુની પરીક્ષા અથવા તમામ જનરલ પરીક્ષાઓ એનું આઈક્યુ દિવસે દિવસે ઊંચો જઈ રહ્યો છે એનએમએમએસમાં પરીક્ષા પદ્ધતિ વિશે જણાવો તો આ પરીક્ષા ત્રણ કલાક ચાલે છે જ્યારે ટેટ વન ટુ પરીક્ષા એ માત્ર બે કલાકની જ પરીક્ષા હોય છે એકસો એંસી ગુણ હોય છે એકસો એંસી મિનિટ હોય છે જેમાં નમા નકારાત્મક ગુણાંકન સિસ્ટમ નથી ત્યાર પછીનો મુદ્દો છે સીઈટીનું પૂરું નામ જણાવો કોમન એન્ટ્રન્સ પરીક્ષા સીઈટી શાના માટે યોજાય છે તો દોસ્તો આ પરીક્ષા ધોરણ પાંચના વિદ્યાર્થીઓ આપી શકે છે મેરિટમાં સ્થાન મેળવીને વિદ્યાર્થીઓ નીચે મુજબની શાળામાં પ્રવેશ મેળવી શકે છે શિક્ષણ મેળવી શકે છે એટલા માટે એ સ્કૂલ કહે છે તો એની આખી યાદી આપવામાં આવેલી છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ડે સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ દોસ્તો રક્ષાશક્તિ સ્કૂલ એ સમગ્ર રાજ્યમાં દસ જેટલી શાળાઓ બનાવવામાં આવશે અને પાંચમા ક્રમે છે મોડેલ શાળા આ માટે સીઈ પરીક્ષા યોજાશે એમડીએમનું પૂરું નામ જણાવો મિડ ડે મેલ મધ્યાન ભોજન યોજના એમડીએમની શરૂઆત ક્યારે થયેલી તો ઈસવીસન 1984 માં ચોર્યાસીમાં ગુજરાતની અંદર જ્યારે માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા એ સમયે થયેલી છે ની ભોજનની શરૂઆતમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો તમિલનાડુ એ અગ્રક્રમે છે એમાં ઓગણીસો બ્યાસીમાં આ શરૂઆત થયેલી છે ત્યાર પછી બે હજાર એકમાં સુપ્રીમ કોર્ટ જણાવે છે કે સમગ્ર ભારતમાં આ યોજના લાગુ પડવી જોઈએ ત્યારબાદ આપણે એમાં જોઈએ તો બસો દિવસ સુધી બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે સમગ્ર વર્ષ દરમિયાન જો કોઈ શાળામાં રાંધવાની વ્યવસ્થા ન હોય તો એક મહિનાનું ત્રણ કિલોગ્રામ લેખે અનાજ પણ એને આપવાનું હોય છે કુકિંગ કોસ્ટ પણ એને મળતી હોય છે દોસ્તો ગયા વખતે જ્યારે કોરોના હતો ત્યારે આ વિદ્યાર્થીઓને આવી રીતે અનાજ પણ પહોંચતું કરવામાં આવ્યું છે અક્ષયપાત્ર ફાઉન્ડેશન દોસ્તો અક્ષયપાત્ર ફાઉન્ડેશન શાની સાથે જોડાયેલું છે તો એ મિડ ડે મિલ એટલે કે મધ્યાહન ભોજન યોજના સાથે છે અક્ષયપાત્ર ફાઉન્ડેશનનું સૂત્ર છું શું છે અનલિમિટેડ ફૂડ ફોર એજ્યુકેશન એમડીએમનું હવે એક નવું નામ છે એને પણ આપણે જાણી લઈએ પીએમ પોષણ યોજના પીઓ એટલે પોષણ એસએચએ શક્તિ અને એન એટલે નિર્માણ તો આ નવા નામને પણ તમે ધ્યાનમાં લેશો યાદ રાખશો યુ એન દ્વારા બાળકોના હકનું જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવ્યું છે તો ઈસવીસન ઓગણીસો ને ઓગણસાઠમાં ત્યાર પછીનો પ્રશ્ન છે ચાઇલ્ડ બિહેવિયર એન્ડ ડેવલપમેન્ટ આ પુસ્તકના લેખક કોણ છે આ પુસ્તકના લેખક છે કુપ્પુસ્વામી પ્રજ્ઞા અભિગમ કેટલા ધોરણ માટે હોય છે ધોરણ એકથી પાંચ માટે હોય છે દોસ્તો પ્રજ્ઞા અભિગમ માટે બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ દ્વારા એક મસ્ત મજાનો વિડીયો સમગ્ર પ્રજ્ઞા એની અંદર આવતી સપ્તરંગી પ્રવૃત્તિઓ એનો વિડીયો બનાવવામાં આવ્યો છે ખાસ તમને લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે લિંક જોઈ લેશો એવા મિત્રો સુધી પણ આ પહોંચાડશો પ્રજ્ઞા અભિગમના પણ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે જ્ઞાન શક્તિ નામક સામયિક કોણ પ્રકાશિત કરે છે એસએસએ સર્વ શિક્ષા અભિયાન દ્વારા પ્રકાશિત થાય છે એસએસએ હવે કયા નામે ઓળખાય છે તો એ સમગ્ર શિક્ષા અભિયાન સમગ્ર શિક્ષાના નામે ઓળખાય છે સમગ્ર શિક્ષાનું ધ્યેય વાક્ય શું છે સૌ ભણે સૌ આગળ વધે વધે એ એનું ધ્યેય વાક્ય છે સૃષ્ટિ કોના દ્વારા પ્રકાશિત થાય છે દોસ્તો પ્રાથમિક શાળાની અંદર બાળકોને વાંચન માટેનું સરસ મજાનું સાહિત્ય મળી રહે એ માટે બાલસૃષ્ટિ છે બાલસૃષ્ટિ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત થાય છે દર મહિને આવે છે અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું સૂત્ર શું છે જો એ પ્રશ્ન પૂછે તો તમસોમાં જ્યોતિર્ગમય પ્રાથમિક શાળામાં ગુણોત્સવની શરૂઆત ક્યારે થયેલી વર્ષ બે હજાર નવથી આની શરૂઆત થયેલી દોસ્તો આ જ્યારે શરૂઆત થયેલી ત્યારે બાળકોએ જુદા જુદા છાપાના કાગળની ટોપીઓ બનાવતા એ પણ એક સરસ નૂતન પ્રયોગ હતો ઢોલ તાંસા વગાડીને બાળકોને શાળા સુધી લાવવામાં આવતા એ મનોરમ્ય દ્રશ્યો પણ સર્જાતા અને ખાસ કરીને ગુણોત્સવનો જે હેતુ હતો એમાં દરેક બાળક સુધી શિક્ષણ પહોંચે અને એને નિશાળ સુધી લાવીને એનું સ્વાગત કરવામાં આવતું હતું બહુ ધમાકેદાર એની શરૂઆત હોય છે કોઈ વખત આસપાસની પ્રાથમિક શાળામાં આવો ગુણોત્સવ યોજાતો હોય તો ચોક્કસ જોવા જશો પ્રાથમિક શાળામાં ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરોની શરૂઆત ક્યારે થયેલી તો આ બંનેને આપણે બરાબર સમજી લઈએ ગુણોત્સવની શરૂઆત બે હજાર નવથી બે હજાર અઢાર સુધી રહી છે બે હજાર અઢાર પછી એટલે કે બે હજાર ઓગણીસમાં ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો આવ્યો છે આ બંનેને સમજી લેશો ગુણોત્સવનો હેતુ શું છે તો એ શૈક્ષણિક અને ભૌતિક એનું મૂલ્યાંકન કરવા માટે આવતું હોય છે જી એસ ક્યુ એ એ એનું પૂરું નામ જણાવો દોસ્તો આ નામને ખાસ યાદ રાખશો ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડેશન કાઉન્સિલ એનું પૂરું નામ છે એસઆઈનો અર્થ જણાવો સ્કૂલ ઇન્સ્પેક્ટર એસઆઈની નિમણૂક કોણ કરે છે તો જી એસ ક્યુ એસી દ્વારા એસઆઈની નિમણૂક થાય છે આ નિમણૂક પ્રાથમિક શિક્ષકો આચાર્યો દ્વારામાંથી કોઈ પરીક્ષા પાસ કરવી પડે છે અને પછી એની નિમણૂક થતી હોય છે અને ત્યારબાદ એ દરેક સ્કૂલની અંદર જઈ અને એનું શૈક્ષણિક અને ભૌતિક મૂલ્યાંકન કરતા હોય છે અને જેના આધારે ગુણોત્સવનો ગ્રેડ બનતો હોય છે ગુણોત્સવની પ્રાર્થના કઈ છે તો એની બહુ સરસ પ્રાર્થના છે મનુષ્ય તું બડા મહાન હૈ મનુષ્ય તું બડા મહાન હૈ એના રચયતા કોણ છે તો પંડિત ભરત વ્યાસ એ એમના રચયિતા છે ગુણોત્સવમાં કયા ગ્રેડ આવનાર શાળાને પુરસ્કાર આપવામાં આવે છે તો એ અને એ પ્લસ લાવનારને પુરસ્કાર આપવામાં આવે છે ગુણોત્સવમાં આપવામાં આવતા ગુણભાર તો કઈ રીતે મૂલ્યાંકન થાય છે આમ તો બહુ ડિટેલમાં એની વિગતો છે પરંતુ તમને સિંહંગ અવલોકન કરીને જે મહત્ત્વની વિગત છે એને તમને અહીંયા સમજાઈએ એસઆઈ દ્વારા સ્કૂલ ઇન્સ્પેક્ટર શાળાની મુલાકાત લે છે જેમાં શૈક્ષણિક એટલે કે એંસી ટકા અને ભૌતિક એટલે કે વીસ ટકા મૂલ્યાંકન કરતા હોય છે હવે આ મૂલ્યાંકનની અંદર શાળાનું મૂલ્યાંકન છવ્વીસ ટકા હોય છે અધ્યયન અધ્યાપન ચોપન ટકા મૂલ્યાંકન હોય છે સંસાધનનો ઉપયોગ આઠ ટકા અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ થતી હોય તો એ પ્રમાણે એના બાર ટકા મૂલ્યાંકન થતું હોય છે દોસ્તો જી શાળા આ શું છે તો આ એપ પરથી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકે તેવું કન્ટેન્ટ મૂકવામાં આવ્યું છે જી શાળાનું પૂરું નામ જણાવો ગુજરાત સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ્લિકેશન આ જી શાળાનું અહીંયા તમને બાજુમાં ચિત્ર પણ જોવા મળે છે આ એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થી શિક્ષક અને વાલી પણ આમાં લોગિન કરીને અભ્યાસ કરી શકે છે આવી સરસ મજાની એપ્લિકેશન આપણને મળે છે હાલમાં પ્રાથમિક શાળામાં કઈ આધુનિક ટેકનિકથી અભ્યાસ થઈ રહ્યો છે તો દોસ્તો ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં જ્ઞાન કુંજ પ્રોજેક્ટ આવ્યો છે અને આ જ્ઞાન કુંજ પ્રોજેક્ટનું સૂત્ર છે ડિજિટલ ઇન્ટરેક્ટિવ ક્લાસ જે મોટાભાગની શાળાઓ સુધી આ પ્રોજેક્ટ પહોંચ્યો છે અને એના આધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યાર પછી બહુ મહત્ત્વની વાત છે એજ્યુકેશન ઇનોવેશન ફેર એ શું છે ઇનોવેશન ફેર પ્રતિવર્ષ દરેક જિલ્લાના ડાયેટ દ્વારા આયોજિત હોય છે તેમાં શિક્ષકો દ્વારા વર્ગખંડની અંદર બાળકોના અભ્યાસ માટે જે ઇનોવેશન થયા હોય છે એના એક સ્ટોલ બનાવવામાં આવે છે અને આની અંદર રજૂઆત કરવા માટે એની મુલાકાત લેવા માટે શિક્ષકો છે પ્રિન્સિપાલ છે અથવા જુદા જુદા ટ્રસ્ટીઓ પણ એની મુલાકાત લેતા હોય છે અને પ્રેરિત થતા હોય છે જવાહર નવોદયની પરીક્ષા કયા ધોરણના વિદ્યાર્થીઓ આપે છે ધોરણ પાંચ અને ધોરણ આઠના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે જવાહર નવોદય વિદ્યાલયનો હેતુ શું છે ભારતના નાનામાં નાના ગામડા સુધી ગુણવત્તાસભર શિક્ષણ મળે તેજસ્વી બાળકોની શોધ અને નિઃશુલ્ક શિક્ષણ પ્રાપ્ત થાય એ માટેનો હેતુ નવોદય વિદ્યાલયનો રહ્યો છે જવાહર નવોદયની પરીક્ષાનું માળખું જણાવો દોસ્તો આનું માળખું પણ જાણવું ખૂબ જરૂરી છે જવાહર નવોદયમાં એક એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે જે સો ગુણની ટેસ્ટ હોય છે સોમાં પચાસ ગુણ માન માનસિક ક્ષમતા આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે પચીસ ગુણની ગણિતની કસોટી અને પચીસ ગુણ ભાષાની એમ કુલ સો ગુણની કસોટી લેવામાં આવતી હોય છે સવાલ એવો થાય કે જવાહર નવોદયની શરૂઆત ક્યારે થયેલી છે તો એની શરૂઆત ઈસવીસન ઓગણીસો પંચ્યાસીથી થયેલી છે પહેલી સ્કૂલની ક્યારે શરૂઆત થયેલી જવાહર નવોદય વિદ્યાલયનું ધ્યેય વાક્ય જણાવો તો પ્રજ્ઞાન બ્રહ્મ શાળા પ્રવેશોત્સવની શરૂઆત ક્યારે થઈ તો ઈસવીસન ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણુંમાં આ પ્રવેશોત્સવની શરૂઆત થયેલી છે હવે આપણને પ્રશ્ન થાય કે શાળા પ્રવેશોત્સવ કયા કયા ધોરણના બાળકો માટે લાગુ પડે છે તો ધોરણ એક માટે તો છે જ પરંતુ ધોરણ નવ માટે પણ શાળા પ્રવેશોત્સવ યોજાય છે ખાસ યાદ રાખશો ધોરણ એક માટે હવેનો જે નવો સુધારો થયો છે બે હજાર ચોવીસ માટે એ સુધારો પણ ખાસ યાદ રાખશો કે જેમાં પાંચ વર્ષ પૂરા થતાં બાળકોને અને પ્રવેશ આપવામાં આવતો એની બદલે હવે એક જૂને જે બાળકની ઉંમર છ વર્ષની હશે તેને જ નવી શિક્ષણ નીતિ પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે શાળા પ્રવેશ ઉત્સવનો હેતુ શું છે તો સો ટકા નામાંકન થાય બાળકને શાળાએ આવવું ગમે કન્યા શિક્ષણને ઉત્તેજન મળે આ બધા શાળા પ્રવેશ ઉત્સવના હેતુ છે બંધારણની કઈ કલમ અનુસાર મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની હિમાયત કરેલી છે તો એ છે કલમ નંબર પિસ્તાલીસ પીએસઈ એનું પૂરું નામ જણાવો પીએસસી એટલે કે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પીએસસી પરીક્ષા કયા ધોરણના બાળકો આપી શકે છે તો જે બાળકો ધોરણ છમાં અભ્યાસ કરી રહ્યા છે એ બાળકો જ આ પરીક્ષા આપી શકે છે પીએસસી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કોણ કરે છે તો દોસ્તો આ પરીક્ષાનું આયોજન પણ રાજ્ય પરીક્ષા બોર્ડ કરે છે ખરેખર તો આ પરીક્ષાનું આખું નામ આવું કાંઈક છે કે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માધ્યમિકમાં ધોરણ નવના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે આ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ એસીબી એક્ઝામ ડોટ ઓર્ગ પર ભરવામાં આવે છે પ્રતિવર્ષ આ પરીક્ષા લેવાતી હોય છે પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા કયા કયા ધોરણના બાળકો આપી શકે છે તો એ પરીક્ષા છે ધોરણ પાંચના અને ધોરણ પાંચથી આઠ સુધીના બાળકો આ પરીક્ષા આપી શકે છે એટલે પાંચમું છઠ્ઠું સાતમું અને આઠમું ભણતા બાળકો આ ચિત્ર પરીક્ષા આપી શકે છે અને એલિમેન્ટરી એક્ઝામ પણ કહેવામાં આવે છે પ્રાથમિક ચિત્રકામ પરીક્ષાના કસોટીનું માળખું કેવું છે છેલ્લો પ્રશ્ન છે આજનો પણ બહુ રસપ્રદ આજનો વિડીયો રહ્યો છે દોસ્તો તો એના અહીંયા બાજુમાં ચિત્રો પણ તમને જોવા મળશે તેમાં ત્રણ પ્રકારના ચિત્રો બનાવવાના હોય છે લગભગ આખો દિવસનું આયોજન આ પરીક્ષાનું હોય છે પહેલું ચિત્ર છે નેચર ચિત્ર ત્યારબાદ ભાત ચિત્ર અને ત્રીજું ચિત્ર છે ચિત્ર સંયોજન દોસ્તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલની અંદર ટેટ વન ટેટ ટુ તથા તમામ જનરલ પરીક્ષાઓના વિદ્યાર્થીઓ માટેનું મટીરિયલ્સ મૂકવામાં આવે છે આજનું મટિરિયલ્સ પરીક્ષાલક્ષી વિભાગ એક માટે ખૂબ અગત્યનું બની રહે એ માટે બનાવવામાં આવ્યું હતું જુદી જુદી વિગતો એક સાથે સંકલિત કરીને અહીંયા રજૂઆત કરવામાં આવી છે દોસ્તો તમને ખૂબ મદદરૂપ થઈ શકે એવું આજનું મટિરિયલ ચોક્કસ કહી શકાય ફરી મળીશું આવા જ કોઈ અગત્યના ટોપિક સાથે ફરી મળીશું આવા જ કોઈ મહત્ત્વની શૈક્ષણિક બાબતો સાથે કે જે તમારી આગામી પરીક્ષામાં મદદરૂપ બને ત્યાં સુધી આપ સર્વોને જય હિન્દ